नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દાતા તાલુકામાં નળ સે જળ યોજના પ્રજા માટે મૃગ જળ સમાન રહી. તાલુકાના 186 ગામો પૈકી 121 ગામોમાં વાસ્મો દ્વારા 6.84 કરોડનો ખર્ચ કરાયો. 90% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દાતા તાલુકાના 121 ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેમાં વાસ્મો દ્વારા પાઇપલાઇન અને નળ કનેક્શન કરવામાં આવે છે, જેમાં 6.84 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 90% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જોકે અમારા લેવલનું કામ પૂરું કરવામાં આવ્યું છે. પાણીની ટાંકી, બોર, લાઇટ કનેક્શન અને પાણી વ્યવસ્થા પાણી પુરવઠા બોર્ડને કરવાની હોય છે. દાતા તાલુકાના 186 ગામો પૈકી 121 ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત ઘેર ઘેર પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ મોટાભાગના ગામોમાં આજે પણ પીવાના પાણીનું ટીપોય મળતું ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે વાસ્મોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલી કરોડોના ખર્ચની યોજના અંગે ઊંડી તપાસનો વિષય બની છે. ગરીબ પ્રજાના ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી, જેનો વ્યાપક પ્રચાર પ્રસાર પણ થયો. આ યોજના અંતર્ગત દાતા તાલુકાના 186 ગામો પૈકી 121 ગામોને સમાવિષ્ટ કરી વર્ષ 2020-21થી 2022 સુધીમાં વાસ્મોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કામગીરી આટોપવામાં આવી છે, જેમાં પાણીના સ્ટોરેજ માટે ટાંકી, બોર, લાઇટ કનેક્શનથી માંડી પાઇપલાઇન અને સ્ટેન્ડ પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મોટાભાગના ગામોમાં આજે પણ પીવાના પાણી માટે વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. તાલુકાના અંતરિયાળ એવા જંગલ વિસ્તારના ચોરી ગામના સેવાભાઈ ગોબરાભાઈ પરમારના જણાવ્યા મુજબ ચોરી ગામે 40 જેટલા ઘરોમાં સ્ટેન્ડ પોસ્ટ ઊભા કર્યા છે, તેની પર નળ પણ ફિટ કર્યા નથી. પાણીનું ટાંકું બનાવ્યું છે, બોર કર્યું અને લાઇટ કનેક્શન માટે પેટી ઊભી કરી. આજે 6-6 માસ વીતવા છતાં કનેક્શન પણ આપ્યું નથી, એટલું હતો જ નહીં, પાઇપલાઇન પણ ઊંડી કરવામાં આવી નથી. જમીનની ઉપર જ દેખાઈ રહી છે. હજુ તો પાણીનું ટીપુંય ભરાયું નથી અને કોઈ પશુ તેની પરથી પસાર થાય તો પણ તૂટી જાય તેવી પરિસ્થિતિ છે. આ અંગે દાતા પાણી પુરવઠા બોર્ડના નાયબ ઇજનેર જીગર ગજ્જરે જણાવ્યું હતું કે આ યોજના વાસ્મો દ્વારા કરવામાં આવી હોવાનું જણાવી પૂર્ણ વિરામ મૂક્યો. રિપોર્ટર ગોવિંદ ઠાકોર, દાતા.